માળિયાહાટીના પંથકમાં આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા, પણ પાછળથી વરસાદ પડ્યો નથી, જેને કારણે મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરોમાં પોતાના કૂવામાંથી પાણી પાવું પડ્યું છે. એટલે કે એવા ખેડૂતોની મગફળીનો પાક હજુ ઊભો છે, અને જેમણે ચોમાસામાં વરસાદ પડ્યો છે એ પહેલા ઓરવીને વાવેતર કરેલ છે તેવા ખેડૂતોનો મગફળીનો પાક ત્યારે થઈ જાય ત્યારે પાકને ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તસવીરમાં ઓપનરમાં કામ કરતા ખેડૂતો મગફળી કાઢતા જોવા મળે છે, જોકે હજુ ઘણા બધા ખેડૂતો મગફળી ઉપાડવાનું બાકી છે, પણ મગફળીનું ઉત્પાદન પણ સારું થતા ખેડૂતો આનંદ અનુભવી રહ્યા છે. માળિયાહાટીના પંથકમાં આ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા, પણ પાછળથી વરસાદ પડ્યો નથી, જેને કારણે મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરોમાં પોતાના કૂવામાંથી પાણી પાવું પડ્યું છે. એટલે કે એવા ખેડૂતોની મગફળીનો પાક હજુ ઊભો છે, અને જેમણે ચોમાસામાં વરસાદ પડ્યો છે એ પહેલા ઓરવીને વાવેતર કરેલ છે તેવા ખેડૂતોનો મગફળીનો પાક ત્યારે થઈ જાય ત્યારે પાકને ઉપાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તસવીરમાં ઓપનરમાં કામ કરતા ખેડૂતો મગફળી કાઢતા જોવા મળે છે, જોકે હજુ ઘણા બધા ખેડૂતો મગફળી ઉપાડવાનું બાકી છે, પણ મગફળીનું ઉત્પાદન પણ સારું થતા ખેડૂતો આનંદ અનુભવી રહ્યા છે. પંકજ કારણ રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના.